नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे जे सवाल अधूरो मूक्यो हतो जेमां आपणे बे मुद्दाओनो अभ्यास कर्यो हतो तो योजनाना प्रकारो। विद्यार्थी मित्रों, फरीवार तमने हुं जणावी दऊं के आ योजनाना प्रकारो आखो प्रश्न पांच गुणमां ज पूछाय छे, तेम छतां એની જેટલી પણ યોજનાઓ છે એ દરેક યોજનાઓ બબ્બે ગુણ કે ત્રણ ગુણ માટે ખૂબ જ ઉપયોગી છે। આપણે ગયા લેક્ચરમાં નંબર એક યોજના કાયમી યોજના તરીકે વાત કરી હતી કે ધંધાકીય એકમની રોજબરોજની પ્રવૃત્તિઓમાં જે કાર્ય વારંવાર કરવામાં આવતું હોય એના માટે ઘડવામાં આવતી યોજના એને આપણે કાયમી યોજના તરીકે ઓળખતા હતા। બીજી યોજના હતી એકમની વ્યૂહાત્મક યોજના, જે દરેક ધંધાદારી પેઢી પોતાના ધંધાકીય એકમમાં પોતે જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલુ રાખે ત્યાં સુધી કઈ ફિલોસોફીથી કામ કરશે એ ફિલોસોફીને આધારે પોતાના એકમનું જીવન ધ્યેય નક્કી કરે છે એને આપણે વ્યૂહાત્મક યોજનામાં તેની વાત કરી હતી। હવે આપણે વાત કરીએ નંબર ત્રણ, એ છે સુનિયોજિત યોજના। સુનિયોજિત યોજના એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી એટલે કઈ? આપણે પેલા પાઠમાં ભણી ગયા ઉચ્ચ મધ્ય અને નિમ્ન સપાટી, એમાં જે મધ્ય સપાટી એ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજનાઓ કહે છે। એટલે કે તમને યાદ કરાવું કે ઉચ્ચ સપાટીએ ડિરેક્ટરો હોય છે અને મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ, ખાતાવાર અધિકારીઓ અને નિષ્ણાંતો હોય છે। એ મધ્ય સપાટીના અધિકારીઓએ તળ સપાટીના કર્મચારીઓ પાસે ઉપરથી આવેલા હુકમનું પાલન કરાવડાવવાનું હોય છે, તો એના માટે તેને પોતાની યોજનાઓ ઘડવી પડે, તેને કહેવાય સુનિયોજિત યોજનાઓ। ટૂંકમાં મધ્ય સપાટીના અધિકારીઓ જે યોજનાઓ ઘડે એને શું કહેવાય? સુનિયોજિત યોજના। આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે, કારણ કે મોટા ભાગે એક વખતનું કાર્ય નક્કી થયું હોય એ વર્ષ પૂરતું સીમિત હોય છે, નવા વર્ષે નવી યોજના હોય છે। આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરે છે જેથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને અને સુનિયોજિત રીતે થાય છે। ટૂંકા ગાળાના ધ્યેયોનું શું કરે છે? સ્પષ્ટીકરણ કરે છે કે ટૂંકા ગાળામાં આપણે શું પ્રાપ્ત કરવાનું છે, જેના કારણે પ્રવૃત્તિઓ એકમની કેવી બનશે? હેતુલક્ષી, અને બધી જ પ્રવૃત્તિઓ સુનિયોજિત રીતે એટલે કે આપણે જે રીતે નક્કી કર્યું હોય એ રીતે જ થાય છે। કયા વિભાગીય વડાઓ અને કર્મચારી પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે આ યોજના દ્વારા સ્પષ્ટ બને છે। જેમ કે ઉત્પાદનના અધિકારી હશે તો એ ઉત્પાદનનું કાર્ય માટેની યોજનાઓ ઘડશે, વેચાણ માટેના અધિકારીઓ વેચાણ માટેની યોજનાઓ ઘડશે, એમ જુદા જુદા અધિકારીઓ સ્પષ્ટ રીતે કોને કયા પ્રકારનું કામ સોંપેલું છે તે સુનિયોજિત યોજના દ્વારા તે સ્પષ્ટ કરી શકાય છે। આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે, એટલે જ તો મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓની સાથે કોને રાખેલા હોય છે? નિષ્ણાંતોને, જેથી તે આવી યોજનાઓ ઘડવામાં તેમને જરૂરી સલાહ અને સૂચનો કે માર્ગદર્શન પૂરા પાડે છે। સુનિયોજિત યોજના નંબર ત્રણ આ પણ બે ગુણ માટે પૂછાય એવી યોજના છે, અને આવી જ હજી એક યોજના છે કાર્યકારી યોજના, જે સુનિયોજિત યોજનાની માફક જ એ કામ કરે છે, પણ ખાલી તેનું નામ અને તેની કેટલીક પ્રવૃત્તિઓ તેના કરતા અલગ પડે છે। તો વાત કરીએ ધંધાકીય એકમના વિભાગ, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી જે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓ
ने કહેવાય છે જે મોટા ભાગે એકાદ વર્ષ કે ટૂંકા ગાળાની હોય છે ફરીવાર ધંધાકીય એકમના વિભાગો એટલે ઉત્પાદન નાણા કર્મચારી વેચાણ વગેરે વિભાગો કાર્ય જૂથો અલગ અલગ કામ કરનાર કર્મચારીઓ અને વ્યક્તિઓ પાસેથી આપણે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ જે કર્મચારીને જે અધિકારીને જે વિભાગોને જે કામ સોંપેલું છે એ કામ આપણે પ્રાપ્ત થાય એ આપણો અપેક્ષિત પરિણામ છે એ મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓ ને આપણે કઈ યોજનાઓ કહેવાય કાર્યકારી યોજનાઓ કહે છે કઈ યોજનાઓ કહેવાય ને કાર્યકારી યોજનાઓ કહે છે આવી યોજનાઓ મોટે ભાગે કેટલા વર્ષ માટે હોય છે એકાદ વર્ષ કે ટૂંકા ગાળા માટેની હોય છે જેમ કે દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા એને માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે છે ધારો કે વર્ષના આપણે 1200 એકમ ઉત્પાદન કરવાના છે તો દર મહિનાના એટલે એક મહિનાના 100 એકમો ઉત્પાદન કરવા પડે એ 100 એકમો ઉત્પાદન કરવાની મહિનાની યોજનાને કાર્યકારી યોજના કહેવાય દર મહિને આવી યોજના અમલમાં મૂકવામાં આવે અને દર મહિને 100 એકમો તૈયાર કરવામાં આવે તો વર્ષની અંતે આપણને કેટલા એકમો તૈયાર મળશે 1200 એકમો એ માટેની એ રીતની ગોઠવણી કરવાની આ યોજના છે આગળ વ્યૂહાત્મક યોજના ના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે વ્યૂહાત્મક યોજના એટલે શું અગાઉ જે બે નંબરની યોજનાની આપણે વાત કરી કે જે એકમનું જીવન ધ્યેય યોજના છે જેમાં સંચાલકો કે માલિકો પોતાની ફિલોસોફી પ્રમાણે ધંધો ચલાવે છે તો એ પ્રમાણે જ કામ કરાવવું હોય એ ફિલોસોફી મુજબ જ કામ કરવાનું હોય તો એ માટે આવી પેટા યોજના બનાવવી ખૂબ જ જરૂરી છે તો જ આ વિભાગાત્મક યોજનાનું વ્યવસ્થિત રીતે અમલીકરણ થઈ શકે છે એટલે વિભાગાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર થાય છે આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી એટલે રોજે રોજના કાર્યો કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ધ્યાન રાખજો અહીંયા કોની સાથે ચર્ચા થાય છે જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં કેવું બને સરળ કારણ કે સંચાલકોને ખબર હોય છે કે કામ કેવી રીતે કરવાનું છે પણ તેનો પ્રેક્ટિકલ અનુભવ એ કર્મચારીઓ પાસે જ હોય છે જેથી કરીને એ કર્મચારીઓને જો આ મીટિંગમાં કે આ ચર્ચા વખતે એને સાથે રાખવામાં આવશે તો તે ખૂબ જ સરળતાથી એનું સલાહ સૂચન કરી શકશે અને તે પ્રવૃત્તિઓના અમલ દરમિયાન કોઈ પ્રકારની ખલેલ પણ પડતી નથી કાર્યકારી યોજના એ બિલકુલ સુનિયોજિત યોજના જેવી જ હોય છે એટલે મહદઅંશે આ બંને યોજના એક સરખી જ છે અને આ યોજના પણ બે ગુણ અથવા તો ત્રણ ગુણ માટે તમને બોર્ડના પ્રશ્નપત્રમાં તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો હવે 5 નંબરની યોજનાની વાત કરીએ તો એક ઉપયોગી યોજના એટલે શું તો જે યોજના એક જ વાર ઉપયોગમાં લેવાની હોય જે યોજના એક જ વાર ઉપયોગમાં લેવાની હોય તેવી યોજનાને એક ઉપયોગી યોજના કહેવાય આ યોજના પણ ઘણી વખત બે ગુણ માટે પૂછાય છે વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે અને ખાસ પ્રવૃત્તિઓ માટે આવી એક ઉપયોગી યોજના તૈયાર થાય છે એટલે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી એટલે જે વારે વારે એકની એક પ્રવૃત્તિ નથી થતી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે દાખલા તરીકે વાહન બાંધકામનું કાર્ય જે એક જ વારની યોજના બનશે નવું વાહન બનશે તો નવું અલગ પ્રકારની યોજના હશે મકાન બાંધકામ બધા મકાનમાં એક સરખી પરિસ્થિતિ હોતી નથી દરેક વખતે નવું આયોજન કરવું પડે યોજના ઘડવી પડે પેકિંગ પ્રિન્ટિંગ આ બધી જ પ્રકારની ખાસ પ્રક્રિયા છે આ બધી એકવાર થાય પછી બીજી વાર નવી રીતે જ કરવી પડે છે એટલે એવી યોજનાને કહેવાય એક ઉપયોગી યોજના જે પણ બે ગુણ માટે વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે અને છેલ્લી યોજના છે આકસ્મિક યોજના
2019 ना प्रश्न पत्र में आ आकस्मिक योजना पूछाया थी। आकस्मिक योजना क्यारे अमल में मुकाई, तो आपणे जे योजनाओ अमल में मुकी छे ए योजनाओ जारे काम करती बंद थई जाय, मींस के बाह्य परिबळों नी असरकारकता एटली वधी जाय जारे आपणी रेग्युलर योजना एमां सक्रिय न बनी सके त्यारे आपणे तात्कालिक एक नवी योजना अमल में मुकवी पड़े, तेने कहेवाय आकस्मिक योजना। धंधाकीय एकमे बदलाती जती परिस्थिति साथे ताल मिलावो जरूरी छे अने आवश्यक पण छे। केटलाक चोक्कस परिबळो जेम के राजकीय, आर्थिक, सामाजिक के कुदरती परिबळोना कारणे धंधाकीय पर्यावरणमां पण गमे त्यारे फेरफारो आवी सके छे। केम के बाह्य परिबळो छे, बाह्य परिबळो केवा होय, अनिश्चित होय, के गमे त्यारे धंधा पर हावी थई सके, तो तेना कारणे आपणा धंधानी योजनामां खलेल पड़े छे। तो त्यारे ए खलेल पड़ेली होय त्यारे ए समय नवी तात्कालिक योजना अमलमां मूकवी पड़े, एने कहेवाय आकस्मिक योजना। तेने कारणे अगाउथी आपणी योजनामां फेरफार करवो पड़े के नवी योजना लावी पड़े, तेने आपणे आकस्मिक योजना तरीके ओळखीए छीए। विद्यार्थी मित्रों, आ आखो प्रश्न तो बे वीडियो थई पूरा थाय छे। आना टोटल 6 मुद्दा छे, एक उपयोगी योजना, सॉरी कायमी योजना, व्यूहात्मक योजना, सुनियोजित योजना, कार्यकारी योजना, एक उपयोगी योजना अने आकस्मिक योजना। 6 योजनाओ तमने बे गुण माटे तो पूछाय, साथे एक साथे तमने 5 गुण मां पण पूछी सके छे। आपणे आ पाठ नंबर 3 नो છેલ્લેથી બીજો પ્રશ્ન છે, હવે આની પછીનો છેલ્લો પ્રશ્ન હશે આયોજનના ઘટકો, જે આપણે આવતા વિડીયોમાં એનો અભ્યાસ કરીશું।